गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपने धोरण बे विषय इंग्लिश में गुजराती मूलाक्षरो अने स्वरो माटे वपराता अंग्रेजी मूलाक्षरो अपने शीखीशू। शू के गुजराती मूलाक्षरो छे अने स्वर छे ने एमा अंग्रेजी मूलाक्षरो। जुओ, सौ प्रथम तो आ क्यों मूलाक्षर छे? क। तो क नो इंग्लिश में के ए अने सी ए थाय। कई रीते लखाय? के ए अने सी ए। के ए लखो तो पण चाले अने सी ए लखो तो पण चाले। पछी ख, तो के एच ए, के एच ए। पछी ग, तो जी ए, ग, तो जी एच ए। च, तो सी एच ए। ग तो जी एच ए अने च तो सी एच ए। पछी छ, तो सी डबल एच ए, सी डबल एच ए। ज, तो जे ए, ज, तो जेड ए अने जे एच ए पण लखी शकाय। जेड ए अने जे एच ए बन्नेमांथी कई पण आपणे लखी शकाय। पछी ट, तो ट नो शुं थाय? टी ए, ट, तो टी ए। पछी ठ, तो टी एच ए, ठ, तो टी एच ए। पछी ड, तो डी ए, ड, तो डी ए। पछी ड, तो डी एच ए, डी एच ए। पछी अण, तो एन ए, एन ए। त, तो टी ए। पछी थ, तो टी ए। ड, तो डी ए। पछी ध, तो डी एच ए। एन, तो एन ए। प, तो पी ए। फ, तो एफ ए अने पी एच ए पण लखी शकाय। पछी ब, तो बी ए, ब, तो बी एच ए। म, तो एम ए। य, तो वाय ए। र, तो आर ए। ल, तो एल ए। व, तो वी ए पण थाय अने डब्ल्यू ए पण लखी शकाय। पछी श, तो एस एच ए, श, तो एस एच ए। अने आ सनो एस ए, आ बे सनो एस एच ए थाय अने आ सनो एस ए। पछी ह, तो एच ए। अळ, तो एल ए। क्ष, तो के एस एच ए, एक्स ए पण थाय। पછી જ્ઞ, તો જી એન એ પણ થાય અને જે એન એ બંનેમાંથી કોઈ પણ મૂળાક્ષર લખો તો ચાલે। જુઓ, તમારે આ રીતની બુકમાં પણ લખેલા છે, તો તમારે જુઓ ફરીથી એક વખત રિપીટ કરીશું। ક, તો કે એ, ખ, તો કે એચ એ, ગ, તો જી એ, ક, તો જી એચ એ, છ, તો સી એચ એ। પછી છ, તો સી ડબલ એચ એ, અહીંયા એક એચ છે, અહીંયા ડબલ એચ, તમારે આ રીતે ધ્યાન રાખવાનું। પછી જ, તો જે એ, જ, તો જે એ અને જે એચ એ। પછી ટ, તો ટી એ, ઠ, તો ટી એચ એ, દ, તો ડી એ। પછી ઢ, તો ડી એચ એ, અણ, તો એન એ, ટ, તો ટી એ, થ, તો ટી એચ એ થાય, ટી એચ એ, ટ, તો ટી એ, થ, તો ટી એચ એ, દ, ડી એ, ધ, તો ડી એચ એ, ન, એન એ, પ, પી એ, ફ, એફ એ, પી એચ એ, બ, તો બી એ, ભ, બી એચ એ, મ, તો એમ એ, ય, તો વાય એ, ર, તો આર એ, લ, તો એલ એ, વ, તો વી એ અથવા ડબલ્યુ એ, શ, તો એસ એચ એ, શ, તો એસ એચ એ, સ, તો એસ એ, હ, તો એચ
એ, અળો તો એ એ, ક્ષ તો કે એસ એચ એ, અને જ્ઞ તો જી એન એ. તો તમારે આ રીતે નોટબુકમાં લખવાનું અને તૈયાર કરવાનું. પછી આ છે સ્વર. શું છે સ્વર? આ હતા વ્યંજન, હવે છે સ્વર. તો અ તો અનું શું થાય? એ. ઈ તો આઈ. ઈ તો ડબલ ઈ. ઉ તો યુ. ઉ તો ડબલ ઓ. તો તમારે આ રીતે સ્વર અને વ્યંજન ઇંગ્લિશમાં કઈ રીતે લખાય એ તમારે જોવાનું અને નોટબુકમાં લખવાનું. તેની સાથે સાથે તમારે બુકમાં પણ આ રીતે લખવાનું કે ગુજરાતી મૂળાક્ષર અને સ્વરો માટે વપરાતા અંગ્રેજી મૂળાક્ષર લખો. તો તમારે આવી રીતે ગુજરાતી મૂળાક્ષર આપેલા હોય તો અંગ્રેજી મૂળાક્ષર તમારે લખવાના અને નોટબુકમાં લખી અને તૈયાર કરવાનું. થેન્ક યુ.